एकेदशी महिला कॉलेज जामनगर, प्रोफेसर भावना राज, डिपार्टमेंट ऑफ होम साइंस, बीएससी होम साइंस, जेमनी अंदर जनरल होम साइंस में सेमेस्टर 5, सब्जेक्ट छे रिसर्च एंड डॉक्यूमेंटेशन, पेपर नंबर 2, जेमा आपणो चालू हतो यूनिट 2। यूनिट 2 नी अंदर सामाजिक संशोधन नो महत्व, सामान्य रीते जे संशोधनो करवामां आवे छे ए समाजने उपयोगी होय ने साथे साथे जे ज्ञान छे एमां वधारो करे, लोकोनो समाज जीवन सुधरे, लोकोनी समस्याओ छे ए समस्यानो वैज्ञानिक रीते संशोधन मळे एना माटे हमेशा सामाजिक संशोधनो छे ए सामाजिक संशोधनो थता रह्या छे अने समाजनो विकास थयो छे। समाजना विकास माटे जरूरी योजनाओ बनावानी होय तो ए योजनाओ बनावा माटे पण आ सामाजिक संशोधन छे एनु महत्व सविशेष छे। सामान्य रीते वैज्ञानिक आधार ऊपर छे एटले मात्र कल्पनाओना आधारे अथवा तो उपयोगिता एमने पोताने उपयोगी थयो एना ऊपरथी कोई पण वात बनती नथी अथवा तो कोई पण सिद्ध थतुं नथी। एमना माटे जुदा जुदा योजनाओ बनावी जुदा जुदा एना जे सोपानो छे जे चरणो छे ए चरणोमांथी ए नवું નવું પ્રાપ્ત કરે છે અને એમાંથી એક નવું જ્ઞાન આપણી સામે રજૂ કરવામાં આવે છે। તો સામાન્ય રીતે સૌથી અગત્યનું એનું કહેવામાં આવે તો એ છે અજ્ઞાનતા નિવારણનું કામ। સામાન્ય રીતે સંશોધન છે એ નવું જ્ઞાન પૂરું પાડે છે એટલે આપણો જે આપણી સંસ્કૃતિમાં છે કે સા વિદ્યા યા વિમુક્તયે, આપણને એ અજ્ઞાનતા તરફથી જ્ઞાન તરફ દોરે છે। આપણી ઘણી બધી અજ્ઞાનતાઓ છે, આ અજ્ઞાનતાઓ છે એ અજ્ઞાનતાઓ દૂર કરી આપણી અંધશ્રદ્ધાઓ છે, આપણી ઘણી બધી વેમ છે, શંકાઓ છે એ બધાનું સમાધાન કરી અને આપણી અજ્ઞાનતા છે અજ્ઞાનતાને દૂર કરવાનું કાર્ય કરે છે। સામાન્ય રીતે આપણો દેશ એટલે કે ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે, સાથે સાથે ધર્મ નિરપેક્ષ છે, સમાજ છે એ સમાજ અને કુટુંબ એ એમનો પાયો છે અને આ બધાની અંદર ધર્મ છે એ અને સમાજ વિકાસ છે એ સૌથી મહત્વની પાયાની બાબત છે। તો આવા વેમ કે અંધશ્રદ્ધાને પરિણામે કોઈ સમાજ છે કોઈ જાતિ છે એની અંદર વર વિગ્રહ જોવા મળે કે જાતિ ભેદ જોવા મળે અને એને કારણે ઘણા બધા સમૂહો વચ્ચે તકરાર ઊભી થતી હોય અથવા તો અસમાનતા ઊભી થતી હોય તો એ અસમાનતા દૂર કરી દરેકનો વિકાસ થાય એ માટેના પ્રયત્ન એ કરવામાં આવે છે। એટલે અજ્ઞાનતા દૂર કરે છે અને આપણું જે સમાજ છે એ સમાજની અસમાનતા છે એ જાતિ વિગ્રહ છે એ બધાને શંકા વેમ એ બધાને દૂર કરવા માટેના પ્રયત્નો સામાજિક સંશોધન દ્વારા કરવામાં આવે છે। બીજું આવે છે જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે। આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન એની અંદર નવા નવા સંશોધનો નવી નવી બાબતો નવા કારણો એની અંદર ઉમેરાતા જતા હોય છે એટલે દરેક સંશોધન છે એ દરેક સંશોધન કંઈ નવું અને નવું આપણે જે સાંપ્રત જે જ્ઞાન છે એ જ્ઞાનમાં વધારો કરે છે એને પરિણામે આપણી સમસ્યાઓ શોધવા માટેના જે આપણા પ્રયત્નો છે એમાં એક કારણ અથવા તો એક કલગીનું પીછું વધારે ઉમેરાય છે, આપણને એના પરિણામો વિશે સવિશેષ માહિતી પ્રાપ્ત થતી હોય છે। હંમેશા જે સંશોધનો છે એ સંશોધનો એ સમાજ માટેના જ હોય છે એટલે સમાજ માટેના જે જુદા જુદા પરિબળો છે જે કારણો છે એ કારણોની અંદર
વધારો કરી અને જ્ઞાનમાં એક કે છે ને કે કલગીનું પીછું વધારે છે કે સમાજની જે જુદી જુદી યોજનાઓ છે સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આ જ્ઞાન છે એ ઉપયોગી બની રહે છે એટલે કે આ સંશોધન છે એ આપણા જ્ઞાન છે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે સામાન્ય રીતે આ જે સમસ્યા છે એ સમસ્યાને સારી રીતે એના કારકો સાથે સમજાવવાનો પ્રયત્ન કરે છે એનાથી વ્યવહારિક ઉપયોગીતા મળે છે સાથે સાથે એની સૈદ્ધાંતિક ઉપયોગીતા પણ વધે છે એટલે સામાજિક સંશોધન છે એ હંમેશા જ્ઞાનની અંદર વૃદ્ધિ કરે છે પછી છે સમસ્યાનું સમાધાન કરે છે સમાજના સંગઠનો છે જુદા જુદા વર્ગો છે જુદી જુદી જાતિઓ છે જુદા જુદા ધર્મ છે ત્યારે એમાં ઘણી બધી જ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે ઘણો વર્ગ વિગ્રહ જોવા મળે છે તો આ બધાની જુદી જુદી સમસ્યાઓ છે તો આ સમસ્યાઓમાં અગાઉ શું થયું હતું એના શું કારકો હતા એમના શું પરિણામો હતા એ બધાનો અભ્યાસ થયેલો હોવાથી આવી પરિસ્થિતિની અંદર કયા પ્રકારનું સમાધાન લાવવું જોઈએ કે જેને પરિણામે આપણો દેશ છે એ દેશમાંથી જુદી જુદી આપણી સમસ્યાઓ છે બાળ વિવાહ છે દહેજ છે લગ્ન પ્રથા છે બાળ લગ્ન છે એ બધી જ ઘણી બધી સમસ્યાઓ છે તો એમનું સમાધાન આ સંશોધન દ્વારા શોધી શકાય છે ત્યાર પછી છે કલ્યાણ કાર્ય સામાજિક સંશોધનનું સૌથી મહત્વનો હેતુ કહીએ તો પણ ચાલે કે એ શું છે તો કે હંમેશા સંશોધન સમાજના કલ્યાણ માટે જ કરવામાં આવતું હોય છે પછી એ સૈદ્ધાંતિક રીતે હોય કે વ્યવહારિક રીતે હોય પણ એનાથી હંમેશા એવા જ પ્રયત્નો કરવામાં આવે છે કે જેનાથી સમાજ છે સમાજનું કલ્યાણ થાય એટલે સમાજમાં રહેતી જુદી જુદી જ્ઞાતિઓ છે જે નિમ્ન છે કે જેમનો વિકાસ અથવા તો અનુસૂચિત જાતિ જનજાતિ કે જેમનો વિકાસ ઓછો થયો છે તો એમનું કલ્યાણ કઈ રીતે થઈ શકાય એમને કઈ રીતે આ સંશોધન છે એ ઉપયોગી થઈ શકે એવા પ્રયત્નો કરી અને એ જ રીતે એમના સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે કે જેનો ઉપયોગ કરી અને નવા નવા સમાજના કલ્યાણ માટેના આયોજનો બની શકે અને એ રીતે સમાજ છે એ સમાજના દરેક વર્ગ છે એ દરેક વર્ગમાં સમાનતા બની રહે અને જે નિમ્ન વર્ગ છે અથવા તો જેમને આર્થિક રીતે કે સામાજિક રીતે પછાત છે એમનો ઉન્નત એમનો વિકાસ થાય એ રીતે અને એને આર્થિક રીતે સદ્ધરતા આપી એમને કાર્ય આપી એમને પ્રોત્સાહન આપી અને એ સમાજને કલ્યાણ કરી અને સમાનતા લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે સમાજનો જો વિકાસ કરવો હોય તો સમાનતા એ સૌથી અગત્યની બાબત છે અથવા તો એક સામાન્ય શરત છે કે સમાજના દરેક લોકો સાથે મળી અને સારી રીતે સાથે રહીને કાર્ય કરે બધા સમાન હોય તો એમનો વિકાસ સૌથી સારો થઈ શકે છે તો આ સમાનતા લાવવા માટે આવા કલ્યાણ કાર્ય કરવા જરૂરી છે અને સામાજિક સંશોધન છે એમના દ્વારા આવા ઘણા કલ્યાણ કાર્ય પણ સમાજ માટેના થતા હોય છે પછી છે સામાજિક નિયંત્રણ સમાજમાં અનેક સમસ્યાઓ રહેલી છે અનેક સંગઠનો રહેલા છે તો એક કાર્ય કરે તો એ કાર્યમાં ઘણી બધી વખત ભેદ ઉત્પન્ન થતો હોય તો જરૂરી છે કે દરેક કાર્ય સારા હેતુ માટે કર્યું હોય છતાં પણ એમના માટે નિયંત્રણ અતિ મહત્વનું છે તો સામાન્ય રીતે આવા સંગઠનો છે એ સંગઠનોની સમસ્યાઓ શું છે કઈ બાબતો છે કે જેમને પરિણામે એમાં વિરોધ ઉત્પન્ન થયો છે અથવા તો એને સારી રીતે કાર્ય કરવા માટે કઈ કઈ બાબતો છે કે જેમની ઉપર નિયંત્રણ રાખવું
જરૂરી છે. આ સામાજિક નિયંત્રણ હોય તો એ વિકાસ છે એ વધારે સારી રીતે થઈ શકે છે. ટૂંકમાં આપણા દરેક સંશોધન છે એ સંશોધનનો એક મુખ્ય હેતુ એ જ છે કે સમાજ છે, સમાજ સમાજના લોકો એમનો યોગ્ય વિકાસ થાય, એમને યોગ્ય તક પ્રાપ્ત થાય અને એ સમાજ છે એ સહિષ્ણુ બને અને સાથે રહી સહભાગી બને અને સૌ પોતપોતાનું રીતે પોતપોતાની રીતે પોતાના સમાજમાં આગવી રીતે પોતાનું સ્થાન પ્રાપ્ત કરે. તો એમના માટે ઘણી બધી સામાજિક યોજનાઓ પણ બનાવવાની હોય છે અને સમાજના જે કાર્યો થતા હોય છે એક સમાજના કાર્યોમાં પણ જો નિશાહીનતા આવી જતી હોય અથવા તો કોઈ ભેદભાવ વૃત્તિ આવતી હોય અથવા તો સમાજ કાર્ય કરવા માટેમાં કોઈ સમસ્યાઓ આવતી હોય, સંગઠનનો કોઈ પ્રશ્નો આવતા હોય તો એ એમના ઉપર કઈ રીતે નિયંત્રણ લાવી શકાય, એના કારકો શું છે એ બધાનો અભ્યાસ કરી અને સામાજિક નિયંત્રણ છે એ લાવવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ બાબતમાં માત્ર ને માત્ર સંશોધનની સાથે અથવા તો યોજનાની સાથે જો એનું નિયંત્રણ કરવામાં ન આવે તો એમાં સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે સંશોધનની અંદર પણ સામાજિક નિયંત્રણ ઘણું અગત્યનું બની રહેતું હોય છે. પછી છે પ્રશાસનમાં ઉપયોગી. સામાન્ય રીતે સમાજ છે એ સમાજને જે અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે તો આ પ્રશાસનને સમાજને સારી રીતે, દેશને સારી રીતે, રાષ્ટ્રને સારી રીતે ચલાવવા માટે જે જરૂરી ઉપયોગી બાબતો છે એ સામાજિક સંશોધન દ્વારા પ્રાપ્ત થતી હોય છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે પ્રશાસન છે એમાં અમુક નિયમોનું પાલન થવું અતિ આવશ્યક છે. ભવિષ્યમાં આ નિયમોથી શું ફાયદાઓ થાય છે, સારા ઉપયોગી સારી અથવા તો સારી રીતે સમાજ અથવા રાષ્ટ્રને ચલાવવું હોય તો કઈ બાબતો ઉપર વધારે ભાર મૂકવો જોઈએ, કઈ બાબતો ઉપર નિયંત્રણ રાખવું જોઈએ એ બધી જ બાબતોની નોંધો આવા જુદા જુદા સામાજિક સંશોધન છે એમાં જુદા જુદા કારણો, એની સમસ્યાઓ, એનો ઉકેલ સાથે આપેલી હોય છે જેને આધારભૂત ગણી અને સારું સુચારું પ્રશાસન કરવા માટે ઉપયોગી બની રહે છે. દાખલા તરીકે આપણી ઘણી બધી જ સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં નિરક્ષરતા છે, ગરીબી છે, ભ્રષ્ટાચાર છે, આ બધામાંથી બહાર કઈ રીતે આવવું છે તો એના માટે શું શું કરવું જોઈએ, સમાજમાં એની ઉપર કઈ રીતે નિયંત્રણ લાવી શકાય, એમના માટે કઈ યોજનાઓ બનાવી શકાય તો એ બધી જ વસ્તુઓ સામાજિક સંશોધનમાંથી પ્રાપ્ત થાય છે જેનો ઉપયોગ કરી અને સારું પ્રશાસન ચલાવી શકાય છે અને સમાજને ઉન્નત બનાવી શકાય છે. પછી છે સમાજ સુધાર માટે. તમે બધા જ સમાજશાસ્ત્ર ભણતા હોય તો આવે જ કે બાળ વિવાહ રોક્યો, દહેજ પ્રથા બંધ કરવામાં આવી, સતી પ્રથા બંધ કરવામાં આવી, વિધવા પુનઃ લગ્ન, આવી ઘણી બધી સમાજ સુધારા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી. તો આ પ્રવૃત્તિઓ કરનાર જેને આપણે સમાજ સુધારકો કહીએ છીએ એમના માટે આવું સામાજિક સંશોધન છે એ પાયારૂપ બની રહે છે. તો જ દરેક સમાજમાં શું રીતિ રિવાજો છે, શું કુરિવાજો છે એમનો એને ખ્યાલ આવે છે, એમની શું વિચારણા છે, એમની શું પરિસ્થિતિ છે એ બધાનો ખ્યાલ સામાજિક સંશોધનો ઉપરથી આવે છે જેમનો એ ઉપયોગ કરી અને કારણોમાંથી
એમનો નિવારણ કઈ રીતે શોધી શકાય, સમાજને આ કુરિવાજોથી બહાર લેવા માટે એને કઈ રીતે સમજાવવા, એમના સમાજના શું રિવાજો છે એ કોનાથી વ્યક્તિ માની શકે છે, અથવા તો સમાજમાં શું શું બદીઓ છે એમાંથી એને બહાર લાવવા માટે શું કરવું જોઈએ, એ બધાનો ખ્યાલ બહુ સારી રીતે સમાજ સુધારકો એ સામાજિક સંશોધનો પરથી મેળવતા હોય છે અને એમનો ઉપયોગ કરી અને સમાજમાં જે ખોટા કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરી અને સમાજ છે એને સુધારણા કરતા હોય છે. ત્યાર પછી છે ભવિષ્યવાણી. સામાન્ય રીતે કોઈ પણ સમસ્યાઓ છે એમનો ઉકેલ કયો હોવો જોઈએ, કયો હતો એનું પૂર્વાનુમાન એ સામાજિક સંશોધનના ચરણોમાંનું એક સોપાન છે કે જેમાં અગાઉના થયેલા સંશોધનો, સિદ્ધાંતો, સમસ્યાઓ, કારકો, એના પરિણામો એ બધાને ધ્યાનમાં રાખી અને એનું પૂર્વ અનુમાન કરી શકાય છે અને પૂર્વ અનુમાનના આધારે આ સમસ્યાઓનો શું ઉકેલ હોય અને એનો શું અસર ભવિષ્યની અંદર જોવા મળશે એમનો ખ્યાલ એટલે કે ભવિષ્યવાણી એ સામાજિક સંશોધન ઉપરથી જ થતી જોવા મળે છે. એટલે કે સામાજિક સંશોધન છે એ સામાજિક સંશોધન એ કોઈ પણ સમસ્યા છે, કોઈ પણ સમાજ છે એના ભવિષ્યની પરિસ્થિતિઓ શું છે એમનો ખ્યાલ આમની અંદરથી આવતો હોય છે. સામાન્ય રીતે આજે જોવામાં આવે છે કે સમાજ છે એ સમાજમાં કે છે કે છિન્નભિન્ન થતો જતો હોય છે, તો એમના શું શું કારણો હોઈ શકે, શું કરવું જોઈએ કે જેને પરિણામે એ છે એ સમાજ એકત્ર થાય અને એમની વચ્ચે એકતા જળવાઈ રહે, તો જ સમાજની એકતા હોય તો જ એ રાષ્ટ્ર છે એની એકતા જળવાતી હોય છે. તો એ બધાની ભવિષ્યવાણી કે સમાજમાં શું પરિસ્થિતિ આજે છે અને ભવિષ્યમાં એ સમાજની શું પરિસ્થિતિ હશે એમનો એમના ઉપરથી ખ્યાલ આવતો હોય છે. સામાન્ય રીતે ઘણી બધી જ્ઞાતિઓ લુપ્ત થતી જતી જોવા મળે છે, તો એમની લાંબા ગાળે ભવિષ્યમાં શું અસરો જોવા મળશે એમનો ખ્યાલ પણ આમની અંદર આવી જતો હોય છે. દાખલા તરીકે હવે આંતર જ્ઞાતિય લગ્નનું પ્રમાણ ખૂબ વિશેષ થયું છે, એટલે દરેક જ્ઞાતિઓની જે વિશેષતા છે, જેની વિશિષ્ટતા છે એ ધીમે ધીમે લુપ્ત થતી જશે અને સમાજ છે એમાં નવા રિવાજો આવશે, નવી પ્રથાઓ આવશે, તો એમની આ જ્ઞાતિઓ ઉપર શું અસર જોવા મળશે, અથવા તો આંતર જ્ઞાતિય લગ્નની જુદી જુદી જ્ઞાતિઓ ઉપર શું અસર જોવા મળશે, ભાવિ પેઢી કેવી હશે, એમની વિશિષ્ટતાઓ શું હશે, એમના માટેના ઘણા બધા પૂર્વ અનુમાનો એ ભૂતકાળના સામાજિક સંશોધનો છે એના આધાર ઉપર કરી શકાય છે. ત્યાર પછી છે વિજ્ઞાનનો વિકાસ. વિજ્ઞાનનો વિકાસ મેં શરૂઆતમાં પણ વાત કરી હતી કે જે અભ્યાસ એક પાયારૂપ મનગણન નથી, એ જુદા જુદા સોપાનોમાંથી પસાર થઈ અને જુદા જુદા તથ્યો, કારણો, પરિણામો એની સાબિતીના આધારે એટલે કે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે, ત્યારે આ વિજ્ઞાનનો વિકાસ થયો એવું કહી શકાય છે. કોઈ પણ વિજ્ઞાન છે એનો વિકાસ એ હંમેશા, અથવા તો જે સંશોધન છે એનો વિકાસ અથવા તો એ સંશોધન ત્યારે જ ઉપયોગી છે કે જે સમાજ માટે કાર્ય કરતું હોય. એટલે આ વિજ્ઞાનની અંદર પછી કોઈ પણ વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, અર્થશાસ્ત્રનું વિજ્ઞાન હોય, રાજકીય હોય કે કોઈ પણ, તો એ એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે, આપણે એ દરેકને અલગ અલગ પાડી શકતા નથી. એટલે એક જ કોઈ પણ બાબત હોય એના જુદા જુદા પરિપ્રેક્ષ્ય હોઈ શકે,
એટલે એક જ કોઈ પણ સમસ્યાનો અભ્યાસ જુદા જુદા પરિપ્રેક્ષ્યથી કરી શકાય છે. સારામાં સારું ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ છીએ કે હાલના સમયમાં કોરોના, તો કોરોના એ આપણી સમસ્યા છે. આ સમસ્યાનું સંશોધન, સામાજિક સંશોધન જુદા જુદા પરિપ્રેક્ષ્યથી કરી શકાય છે. દાખલા તરીકે કોરોનાની શારીરિક અસરો શું જોવા મળશે, કોરોનાથી માનસિક અસરો શું જોવા મળશે, કોરોનાની આર્થિક અસર શું જોવા મળશે, કોરોનાને કારણે લોકોની સમાજ વ્યવસ્થા ઉપર, સમાજની રહેણી કરણી ઉપર એમની શું અસર જોવા મળશે, એ જ રીતે એમની એટલે કે કોરોનાની રાજકીય અસર પણ ઘણી બધી જોવા મળશે. કોરોનાને કારણે શૈક્ષણિક અસર પણ ઘણી બધી જોવા મળશે અને કોરોનાને કારણે સાંસ્કૃતિક અસર પણ ઘણી બધી જોવા મળશે. તો કોરોનાનો આ જુદા જુદા પરિપ્રેક્ષ્યથી અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે એ સામાજિક સંશોધન છે એ માત્ર અલગ નથી, એ અર્થશાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે, રાજકીય શાસ્ત્ર સાથે, ઇતિહાસ સાથે, બધા જ સાથે એ જોડાયેલું છે. અને એ રીતે કોઈ પણ સમસ્યા છે એ સમસ્યાનો જુદી જુદી રીતે એનો અભ્યાસ કરી અને એમનો વિકાસ કરવામાં આવે છે અને સમસ્યાને નિર્મૂળ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. પછી એમ છે સૈદ્ધાંતિક અને વ્યવહારિક મહત્વ. હંમેશા જો સૌથી પાયાનું સંશોધનનું મહત્વ હોય તો એ છે કે જે સામાજિક સંશોધન થાય છે એ સામાજિક સંશોધન આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. એટલે કે કેટલાક સૈદ્ધાંતિક વ્યવહારો છે, સૈદ્ધાંતિક બાબતો છે, એમની અંદર ઉમેરો થાય છે અથવા તો એની ચકાસણી થાય છે, એની પુનઃ ચકાસણી થાય છે અને એનું પુનઃસ્થાપન થાય છે અથવા તો નવા સૈદ્ધાંતો છે એમની અંદર ઉમેરો થતો હોય છે. એટલે કે જુદા જુદા પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત થતા પરિણામોનું જે નિચોડ પ્રાપ્ત થાય છે, જે અંતિમ સત્ય પ્રાપ્ત થાય છે, એટલે કે એના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોની અંદર વૃદ્ધિ થતી હોય છે. એટલે દરેક સામાજિક સંશોધન છે એ સામાજિક સંશોધન છે જેમને પરિણામે કાં તો સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોનો નવા સિદ્ધાંતોનું સ્થાપન થાય છે અથવા તો જે જૂના છે એમની ચકાસણી થાય છે અને એમાં કોઈ પરિવર્તનો આવ્યા હોય તો એ પરિવર્તનોનો અભ્યાસ થાય છે. બીજું અગત્યનો બાબત હોય તો એ છે વ્યવહારિક. સામાજિક સંશોધન એ ત્યારે જ સંશોધન બની શકે છે કે જ્યારે એમનો ઉપયોગ સમાજનું જે રહેણી કરણી છે, જે સમાજનું અહમ છે, સમસ્યાઓ છે, એ સમસ્યાઓનો જો વ્યવહારિક ઉકેલ લાવી શકે અથવા તો એનું સમાધાન લાવી શકે તો જ એ ઉપયોગી છે. એટલે સામાજિક સંશોધન છે એનો સૌથી પાયાનો મુદ્દો અથવા તો પાયાની શરત આપણે કહી શકીએ કે વ્યવહારિક રીતે એ સંશોધન છે એ ઉપયોગી હોવું જોઈએ. અને તો જ એ જુદા જુદા આપણી સમસ્યાઓના સમાધાન માટે જુદા જુદા આયોજનો કરવાના હોય છે, આપણી સમસ્યાઓ દૂર કરી સમાજનો વિકાસ કરવો છે તો એ શક્ય બને છે. એટલે સામાજિક સંશોધન છે એ હંમેશા સૈદ્ધાંતિક રીતે પણ એમનું વિશેષ મહત્વ છે અને એનું વ્યવહારિક મહત્વ પણ વિશેષ છે. આપણે જે કોરોનાની જે વાત આગળ કરી કે કોરોનાનો જુદા જુદા પરિપ્રેક્ષ્યથી અભ્યાસ કરવામાં આવે છે, તો અભ્યાસ કરી અને આપણે એવું જોયું કે કોરોનાની માનસિક અસરો શું છે, તો માત્ર ને માત્ર એના કારકો કે કારણો બતાવવામાં નથી આવતો, એની પ્રભાવ, એની અસર શું જોવા મળશે અને એ અસરમાં આપણે કઈ રીતે બહાર આવવું જોઈએ, તો એ પણ આ સંશોધનનો સૌથી મહત્વનો મુદ્દો રહેલો છે કે માત્ર કયા કારણોથી કોરોના થયું છે, એમાં શું થયું, આવું શું થવું જોઈએ, આ ન થવું જોઈએ, પણ સાથે સાથે એ પણ બતાવવું જ પડે છે અથવા તો સમાજને અંતે અથવા તો સંશોધનને અંતે એ પુરવાર થવું જોઈએ કે આવી માનસિક અસર છે
એ માનસિક અસરમાંથી જે લોકો છે એને બહાર કાઢવા હોય તો શું શું થઈ શકે એ ઉકેલ આપ્યા હોય ત્યારે જ એ સંશોધન છે એ સંશોધન પૂર્ણ થયું કહી શકાય. એટલે દરેક સામાજિક સંશોધન છે એ સંશોધનમાં આ આ મુદ્દાઓ ઘણા અગત્યના છે. આ બધા મુદ્દાઓ સિદ્ધ થાય છે જેને પરિણામે સંશોધન છે એ સંશોધનનું મહત્વ પહેલા પણ હતું ને દિવસે દિવસે વધતું જાય છે, જેને પરિણામે આપણી જે સામાજિક સતર્કતા છે, આપણી સામાજિક રીતે વિકાસ છે, એ સામાજિક વિકાસ આપણો ઉન્નત બને છે, જેને કારણે આપણો જે વિકાસશીલ દેશ છે એ સતત પ્રગતિના પંથે આગળ વધતો હોય. તો એમાં પાયાની જે બાબત છે એ છે સામાજિક સંશોધન, જેનો આપણે સૈદ્ધાંતિક રીતે અને વ્યવહારિક રીતે એમને ઉપયોગમાં લઈએ તો સમાજ છે એ વધારે વિકસિત બને છે અને એમના માટે જરૂર પડે અથવા તો સમાજ અને એના આધારે રાષ્ટ્રનો વિકાસ થાય એના માટે આપણી જે જ્ઞાતિ પ્રથા છે એમને નાબૂદ કરવામાં આવે અને એવું કહેવામાં આવે કે જે દરેક વિકાસ છે જે અસમાનતા જ્ઞાતિની જે અસમાનતા છે એ દૂર થાય અને જે નબળો વર્ગ છે જે આર્થિક રીતે સધ્ધર નથી એમને આર્થિક રીતે અને સામાજિક રીતે જેને આપણે બિન વિકસિત છે એમને સુવિશેષ સુવિધાઓ આપવામાં આવે તો એને એના પર્યાવરણને ધ્યાનમાં રાખી એના રીત રિવાજોને ધ્યાનમાં રાખી અને કઈ એમની નબળાઈઓ છે કઈ બાબતમાં વધારો કરવાની જરૂર છે એમને શિક્ષણ એમના વેમ એની શંકાઓ એમના રીત રિવાજો કે જેમની અંદર ક્યાં ક્યાં એને ઉન્નત લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ એમને વધારે ને વધારે શિક્ષણ આપવામાં આવે કે જેને પરિણામે ખોટી પરંપરાઓ અને રીત રિવાજોમાંથી એ બહાર નીકળે અને સમાજના દરેક વર્ગ છે એમનો વિકાસ થઈ શકે. તો એમના માટે સામાજિક સંશોધનમાં એક કહીએ કે કી અથવા ઉકેલ સમાયેલો છે કે જે આપણને કોઈ નિચોડ રૂપે આપી જાય છે જેનો આપણે ઉપયોગ વ્યવહારિક જીવનમાં કરીએ અથવા તો સમાજ જીવનમાં કરીએ તો સમાજ છે ચોક્કસ રીતે વિકાસ કરી શકે છે.